જય સ્વામિનારાયણ. ચાલો ભાઈ ધોરણ 11 ની અંદર આપણે મૂળ સુધારણા નોંધ આગળના પીરિયડ ની અંદર આપણે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ જેમાં એ નંબર ની એટલે કે એક નંબર ની ભૂલ વ્યવહાર ઓછી કે વધુ રકમ થી લખાય બરાબર. હવે બે નંબર ની અંદર વ્યવહાર ખોટી પેટા નોંધમાં લખાય તો વ્યવહાર શું થશે ભાઈ ખોટી પેટા નોંધમાં લખાય કે નોંધાય. ખોટી પેટા નોંધ એટલે જો ભાઈ ખરીદ નોંધને બદલે વેચાણ નોંધમાં નોંધાઈ જાય એટલે કે એક પેટા નોંધને બદલે બીજી પેટા નોંધમાં વ્યવહાર નોંધાઈ જાય તો એ ભૂલ સુધારવાનો નિયમ લખીશું આપણે. નિયમ સાચી નોંધ કરો અલ્પવિરામ ખોટી નોંધની વિરુદ્ધ અસર આપો. ખોટી નોંધની વિરુદ્ધ અસર આપો અને વ્યક્તિ ખાતું બમણી રકમથી ઉધાર કે જમા કરો. તો આ નિયમ પ્રમાણે તમે જો ભૂલ સુધારશો તો ભૂલ શું થશે સુધરી જશે. શું નિયમ છે ભાઈ આ ખોટી નોંધની વિરુદ્ધ અસર આપો બરાબર. સાચી નોંધ કરો એટલે જે થતી હોય એ નોંધ કરવાની જે ખોટી હોય એની અને ત્યારબાદ બાકી રહેશે વ્યક્તિ ખાતું. એ વ્યક્તિ ખાતું બમણી રકમથી ઉધાર પણ થાય અને જમા પણ થાય. તો આપણે ઉદાહરણ લઈએ પેજ નંબર 4 ઉપર તમે જુઓ તો દાખલા તરીકે પાયલને વેચેલ માલ 800 રૂપિયાનો ખરીદ નોંધમાં નોંધાયો છે. આપણે પાયલને 800 રૂપિયાનો માલ શું કર્યો ભાઈ વેચ્યો એ ક્યાં નોંધ્યો તમે ખરીદ નોંધમાં એટલે પેટા નોંધ ખોટી છે. તો અહીંયા તમારે પાયલને તમે માલ વેચ્યો એટલે પાયલ ખાતે ઉધાર થાય રકમ આપણે પછી લખીશું. માલ વેચ્યો છે તો વેચાણ ખાતું જમા થશે. આ સાચી નોંધ આપણે કરી ભૂલથી ક્યાં નોંધાઈ ગયો વ્યવહાર ખરીદ નોંધમાં એટલે તમે ખરીદ ખાતે ઉધાર કર્યું હશે એ ખોટું છે. તો ખરીદ ખાતું એટલે ખોટી નોંધની વિરુદ્ધ અસર આપો એટલે ખરીદ ખાતે આપણે 800 રૂપિયા જમા કરો વેચાણ ખાતે 800 રૂપિયા જમા કરો સાચી નોંધ કરો આ ખોટી નોંધની વિરુદ્ધ અસર આપો એટલે ઉધાર કર્યો એ જમા કર્યો તો આ બે રકમ જમા થશે. તો વ્યક્તિ કોણ છે પાયલ બમણી રકમ ઉધાર થશે. આ નિયમ પ્રમાણે તમે ભૂલ સુધારશો તો ભૂલ સુધરી જશે. પા ભૂલ નંબર એ બી અને હવે સી નંબર વ્યવહાર ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી નોંધાય ભાઈ અહીંયા પેટા નોંધ પણ ખોટી છે અને રકમ પણ તો આના જેવો જ નિયમ છે થોડો ફેરફાર છે. અહીંયા આપણે બમણી રકમ છે ને બમણી એટલો જ ફેર થશે. તો આપણે નિયમ લખીશું સાચી નોંધ કરો અલ્પવિરામ ખોટી નોંધની વિરુદ્ધ અસર આપો અને વ્યક્તિ ખાતું કયું ખાતું ભાઈ
વ્યક્તિ ખાતું સાચી અને ખોટી રકમ સાચી અને ખોટી રકમના સરવાળાથી ઉધાર કે જમા કરો અહીંયા બમણી રકમ નથી અહીંયા તમારે શું કરવાનું છે ભાઈ સાચી અને આ ખોટી રકમના સરવાળાથી વ્યક્તિ ખાતું જે છે એ ઉધાર પણ થશે અને જમા પણ હવે અહીંયા તમને મેં ઉધાર એક જ આપ્યું છે વ્યક્તિ ખાતું ઉધાર થાય હવે આનો આ વ્યવહાર જો તમારે વ્યક્તિ ખાતું જમા થાય વ્યવહાર તમારે જોવું હોય તો આને થોડું બદલી આપવાનું આપણે પાયલ ને વેચેલ માલ છે ને ભાઈ તો પાયલ પાસેથી ખરીદેલ માલ કયો માલ ભૂલથી 800 રૂપિયાનો પાયલ પાસેથી અહીંયા વેચેલ છે ત્યાં ખરીદેલ માલ વેચાણ નોંધમાં નોંધાયો છે આનથી વિરુદ્ધ કરો તો ખરીદેલ માલ તો આ ખરીદ ખાતું ઉધાર થશે ભૂલથી વેચાણ નોંધમાં નોંધાયો એટલે વેચાણ ખાતું ઉધાર થશે 800 અને પાયલ ખાતું જમા થશે એટલે આપણે નિયમ બંનેમાં એક જ લાગે વ્યવહાર કયા પ્રકારનો છે એ જોવાનું એટલે ટૂંકમાં નિયમને અનુસરો એટલે વ્યક્તિ ખાતું ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ઉધાર થશે કે જમા થશે હવે આપણે ભૂલ નંબર કે 3 નંબરની ભૂલ છે એનું આપણે ઉદાહરણ લઈએ હવે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે તમને ચોપડીની અંદર એ ઉદાહરણ ખોટું છે ભાઈ આપણે જાતે બનાવીએ છીએ ઉદાહરણ નામ એનું રાખી આપણે પ્રદીપ પાસેથી ખરીદે ખરીદે માલ રૂપિયા 500 ભૂલથી વેચાણ નોંધમાં રૂપિયા 50 થી વેચાણ નોંધમાં રૂપિયા 50 થી નોંધાયો છે આમાં ચોપડીની અંદર જે તમને દાખલા તરીકે આપ્યું છે વ્યવહાર જ ખોટો છે કે નિયમ પ્રમાણે થશે નહીં આનાથી આપણે વિરુદ્ધમાં લીધું છે અહીંયા એટલે વ્યક્તિ ખાતું જમા થશે કઈ રીતે જમા થશે તો આપણે એની વાત કરીએ પ્રદીપ પાસેથી તમે માલ શું કર્યો કેટલા રૂપિયા ખરીદ્યો તો સાચી નોંધ આ કરી સાચી નોંધ કરો એટલે ખરીદ ખાતે ઉધાર કર્યા 500 ભૂલથી 50 રૂપિયા ને રકમ પણ ખોટી છે અને ક્યાં નોંધાઈ ગયો એટલે વેચાણ ખાતે તમે જમા કર્યા તો એ ખોટું છે તો વેચાણ ખાતે ઉધાર કરીશું પણ ખોટી રકમ અને આ વ્યક્તિ કોણ છે અહીંયા પ્રદીપ તો તે પ્રદીપ ખાતે આ સાચી રકમ અને આ ખોટી રકમનો સરવાળો આપણે અહીંયા જમા કરીશું આનાથી તદ્દનને વિરુદ્ધ વ્યવહાર લીધો છે એટલે તમને ખ્યાલ આવે કે વ્યક્તિ ખાતું જમા ક્યારે થાય અહીંયા વ્યક્તિ ખાતું જમા થાય એના માટેનો વ્યવહાર તમને મેં સમજાયો રકમ પણ ખોટી છે પેટાનો પણ ખોટી છે હવે ભૂલ નંબર 5 છેલ્લી ભરપાઈ ચૂકની ભૂલ તો કાચા સળિયાને અસર ન કરતી કાચા સળિયાને અસર ન કરતી 5 ભૂલો છે એમાં છેલ્લી ભૂલ 5 નંબરની તો એની પહેલા આપણે વ્યાખ્યા જોઈશું કે ભરપાઈ ચૂકની ભૂલ કોને કહેવાય તો ભરપાઈ ચૂકની ભૂલની આપણે વ્યાખ્યા લઈએ તો હિસાબો લખતી વખતે એકથી વધુ ભૂલો થાય એકથી શું થાય ભાઈ
વ્યક્તિ વધુ ભૂલ થાય એટલે એક કરતા વધુ ભૂલો થાય અને જેટલી ભૂલ ઉધાર થાય તેટલી જ ભૂલ જમા થાય તો બંને બાજુની ભૂલ ભરપાઈ અંશમાં સમાન થાય છે ભરપાઈ એટલે બંને બાજુની ભૂલ શું થાય છે ભાઈ સમાન એટલે કે સરખી થાય છે તેને ભરપાઈ ચૂકની ભૂલ કહેવાય તો આ રીતે પાંચ ભૂલો છે એની વ્યાખ્યા છે આ ભૂલની આપણે નિયમ લખીશું ભાઈ અહીંયા વ્યક્તિ વધુ ભૂલ થાય છે એટલે કે બે ભૂલો થતી હોય જેટલી ભૂલ ઉધાર થાય એટલી ભૂલ જમા થાય હવે આમાં ઉધાર અને જમા બે બાજુ ભૂલ ઓછી રકમથી થાય અથવા તો વધુ રકમથી થાય એવું શક્ય બને ભાઈ એટલે ભૂલ સમાન છે ઉધાર અને જમા બાજુ ભૂલ સમાન છે પણ બંને બાજુ સરખી રકમ ઓછી નોંધાય અથવા સરખી રકમ વધુ નોંધાય તો એના માટે નિયમ છે ભાઈ જો બંને બાજુ સમાન રકમથી ઓછી રકમ નોંધાય સમાન રકમથી ઓછી રકમ એન્ટ્રી કરું છું ભાઈ અંડરલાઈન ઓછી રકમ નોંધાય તો ઓછી રકમથી મૂળ આંક નોંધ ઓછી રકમથી મૂળ આંક નોંધ કરવી અને વધુ રકમથી નોંધ થઈ હોય તો વધુ રકમથી વિરુદ્ધ અસર આપવી વધુ રકમથી કઈ અસર આપવાની ભાઈ વિરુદ્ધ અસર આપવાની તો હવે અહીંયા નિયમ તો મેં તમને લખાયો એટલે ભૂલ બે પ્રકારની છે બંને બાજુ જો ઓછી રકમથી નોંધ થાય તો ઓછી રકમથી જે મૂળ આમ નોંધ થતી હોય એ કરવાની અને વધુ રકમથી બંને બાજુ નોંધ થઈ હોય તો પેલા મૂળ આમ નોંધ તો તમને આવડવી જોઈએ અને જે મૂળ આમ નોંધ થતી હોય એનાથી વિરુદ્ધ અસર આપવાની તો આપણે એક ઉદાહરણ આપણે દાખલા તરીકે અહીંયા ચોપડીમાં તમને ઉદાહરણ આપ્યું છે એ આપણે જોઈએ તો એ પણ ઉદાહરણ અહીંયા તમારું ખોટું છે હું સુધારીને અહીંયા કરું છું ભાઈ દાખલા તરીકે રામનું ખાતું 1000 ને બદલે રામનું ખાતું 1000 ને બદલે 100 રૂપિયાથી ઉધારે જ્યારે શ્યામનું ખાતું શ્યામનું ખાતું અહીંયા ભૂલ છે 1000 ને બદલે 100 રૂપિયાથી જમા કરેલ ચોપડીમાં વ્યવહાર ભૂલ છે ત્યાં અહીંયા 100 ની જગ્યાએ 1000 કરેલું છે તો પેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ભાઈ
રામનું ખાતું શું થયું છે ભાઈ ઉદાર કેટલા થી ઉદાર થવા જોઈએ થયા કેટલા થી તો 900 રૂપિયા ઉધાર ઓછા કર્યા છે રામના ખાતે કેટલા ઓછા કર્યા છે ઉધાર પહેલી વાત શ્યામનું ખાતું 1000 જમા કરવાને બદલે 100 રૂપિયા થી જમા કર્યા છે તો રામનું ખાતું 900 રૂપિયા થી જમા ઓછા કર્યા છે તો બે સખી રકમ થઈ 900 રૂપિયા ઓછા ઉધાર થયા છે રામના ખાતે અને શ્યામના ખાતે પણ 1000 જમા કરવાને બદલે 100 રૂપિયા જમા કર્યા છે એટલે 900 રૂપિયા ઓછા જમા કર્યા છે એટલે બંને બાજુ ભૂલ સરખી રકમ થી થઈ છે એટલે બંને બાજુની ભૂલ ભરપાઈ થઈ જાય છે એટલે કે સરખી થઈ જાય છે એટલે કાચા સરિયાનો બંને બાજુનો સરવાળો સમાન થશે તો આ ભૂલ કાચા સરિયાને અસર ન કરતી ભૂલ કહેવાય તો એ માટે આપણે આમનો જ લખીએ છીએ તો મેં તમને નિયમ લખાયો છે જો બંને બાજુ સમાન રકમથી ઓછી રકમ નોંધાય તો ઓછી રકમથી કઈ આમનોંધ કરવાની મૂળ આમનોંધ એટલે અહીંયા રામ ખાતે ઉધાર થાય જ છે તો રામ ખાતે ઉધાર ને રકમ આપણે ઓછી લખીશું તે શ્યામ ખાતે જમા એની રકમ જેટલી ઓછી છે એ જમા કરી દઈશું રામ ખાતે જેટલી રકમ ઉધાર બાજુ ઓછી રકમ છે એ ઉધાર કરી દઈશું કારણ મૂળ આમનોંધ કહેવાય પણ જો અહીંયા સાંભળો આની આ જ વ્યવહારની અંદર હું તમને સમજાવું કે રામના ખાતે અને શ્યામના ખાતે બંને બાજુ વધુ રકમ નોંધી હોય શું થયું હોય કેવી રીતે તો અહીંયા 1000ની જગ્યાએ હું 100 કરું 100 ના બદલે 1000 ઉધાર થયા છે સોના બદલે તો 900 રૂપિયા વધુ ઉધાર થયા છે ને રામના ખાતે તે જ રીતે શ્યામના ખાતે સોના બદલે 1000 જમા કર્યા હોય તો 900 રૂપિયા વધારે જમા થયા છે તો આપણે વિરુદ્ધ અસર આપીશું તો અહીંયા આપણે શ્યામ ખાતે ઉધાર કરીશું અને રામ ખાતે એટલે વધુ રકમ અને જે મૂળ આમનો જે થતી હોય એનાથી વિરુદ્ધ અસર આપવાની તો અહીંયા આપણે આ પાંચ ભૂલો અહીંયા પૂરી થઈ ગઈ આપણી પરીક્ષાની અંદર ચાર વ્યવહાર પૂછાય છે ચાર ભૂલનો દાખલો પૂછાય એક વ્યવહારની આપણે ભૂલ સુધારીને આમનો જ લખીશું તો એનો એક ટૂંકમાં કાચા સળિયાને અસર ન કરતી ભૂલ સુધારવા માટે એની આમનોન થશે શું થશે ભાઈ તો અહીંયા તમારે ઉદાહરણ એક તમે જુઓ આ પાંચ ભૂલોના મેં તમને નિયમો લખાયા છે પાછળ જવાબ આપેલો છે પણ એ તમારે જોવાનું નથી આવો જ દાખલો સ્વાધ્યાયમાં છે હું કરાવીશ પણ અહીંયા તમને હું ઉદાહરણ એક તમને સમજાવવા માંગુ છું પાંચ ભૂલોના મેં તમને જે નિયમો લખાવ્યા છે નિયમોનો આપણે જે અભ્યાસ કર્યો એનો આપણે હવે ઉપયોગ કરીએ ચલો પહેલો નંબર જુઓ અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલ 1500ની નોંધ કરવાની બાકી છે એટલે આ વ્યવહાર લખવાનો રહી ગયો છે એટલે આને એક નંબરની ભૂલ વિસરચૂકની ભૂલ કહેવાય કઈ ભૂલ કહેવાય તો આ વ્યવહારની મૂળ આમનોંધ આપણે કરી દઈશું તો ભૂલ સુધરી જશે તો મૂળ આમનોંધ આની શું થાય ઉપાડ ખાતે ઉધાર તે બોલો બેંક ખાતે અહીંયા બેંકમાંથી ઉપાડ્યા છે તો સાંભળો માલ લઈ ગયા હોય તો ખરીદ ખાતે આવે રોકડ ગઈ હોય તો રોકડ ખાતે આવે બેંકમાંથી ઉપાડ્યા છે તો
તો આની સાચી આમનોન ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 1500 આ રીતે નોંધ કરશો 400 રૂપિયા પરચુરણ ખર્ચ ખાતે નોંધ્યા છે આ ભૂલ સિદ્ધાંતની ભૂલ છે કઈ ભૂલ છે નામાનો સિદ્ધાંત તમને એવું કહે છે કે કોઈ પણ યંત્ર અથવા મિલકત ખરીદો તો મિલકત ખરીદવાનો ખર્ચ મિલકત ખાતે ઉધાર થાય તો અહીંયા યંત્ર ગોઠવણીનો ખર્ચ યંત્ર ખાતે ઉધાર થાય પણ ભૂલથી તમે ગોઠવણી નો ખર્ચ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કર્યો છે તો સિદ્ધાંતની ભૂલનો તમને મે નિયમ લખાયો છે આપણે અભ્યાસ કર્યો કે સાચી નોંધ કરો અને ખોટી નોંધની તો અહીંયા સાચી નોંધ કરી તો અહીંયા યંત્ર ખાતે ઉધાર કરીશું 400 તે ખોટી નોંધની વિરુદ્ધ અસર આપવાની એટલે પરચુરણ ખર્ચ ખાતે જે ઉધાર કર્યા છે એ આપણે શું કરીશું જમા કરીશું તો તે પરચુરણ ખર્ચ ખાતે જમા 3 નંબર જુઓ કાજલ ને ચૂકવે રૂપિયા 500 ભૂલ થી રાજલ ખાતે નોંધ્યા છે આ ભૂલ નંબર 3 છે ખોટા ખાતે લખવાની ભૂલ તમે કોને ચૂકવ્યા કાજલ ને તો ખોટા ખાતે લખવાની ભૂલ એ પણ પેલા સિદ્ધાંતની ભૂલમાં જે નિયમ લાગે એ જ નિયમ અહીંયા તમારે એનો ઉપયોગ કરીશું સાચી નોંધ કરો ખોટી નોંધની તો કોને ચૂકવ્યા તો કાજલ ખાતે ઉધાર કરીશું કેટલા રૂપિયા 500 ભૂલથી રાજલ ખાતે નોંધ્યા છે તો રાજલ ખાતે જમા કરીશું અને કાજલ ખાતે ઉધાર કરીશું તો ભૂલ શું થશે ચલો ભૂલ નંબર 4 કોમલે સ્વીકારેલ આપણી 1550 ની લેણી ઉડીની ચોપડામાં 500 રૂપિયા થી થઈ છે આ ભૂલ પેટા નોંધ છે લેણી ઉડી નોંધ એક પ્રકારની પેટા નોંધ છે પેટા નોંધ સેમાં આવે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ તો મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલમાં પહેલી ભૂલ છે રકમ વ્યવહાર ઓછી કે વધુ રકમ થી નોંધાય તો લેણી ઊંડી નોંધ 1550 એટલે કે કોમલે સ્વીકારે કોમલ સામે વાળો પક્ષ છે કોમલ ઊંડી સ્વીકારે તો આપણે ઊંડી શું કરી હોય લખી હોય લખનાર માટે લેણી ઊંડી કહેવાય લેણી ઊંડી ઉધાર થાય અને જો ઊંડી આપણે સ્વીકારીએ તો આપણી થાય દેવી ઊંડી તો દેવી ઊંડી એટલે દેવું કહેવાય કે આપણે જમા કરીશું આપણે આપણા પક્ષકારનું જોવાનું તો કોમલે સ્વીકારે તો કોમલે સ્વીકારેલી હોય હુંડી તો આપણે શું કરી હોય ભાઈ લખી હોય આપણે લખી હોય તો આપી હોય ને આપણે હુંડી લખી હોય તો આ ભૂલ સુધારવા માટે 4 નંબર જે છે તો આપણે પહેલા તો ઓછી રકમથી નોંધ થઈ હોય તો ઓછી રકમથી મૂળ આમ નોંધ કરવી શું કરવાની અને જો વધુ રકમથી નોંધ થઈ હોય તો વધારાની રકમથી વિરુદ્ધ અસર આપવાની શું આપવાની તો લેણી ઊંડી ખાતે ઉધાર 1550 થવા જોઈએ પણ થયા કેટલા 550 તો 1000 રૂપિયાની ઓછી નોંધ થઈ શું થઈ ભાઈ તો 1050 આવશે અને તે કોમલ ખાતે જમા કોમલ ખાતે જમા 1000 મૂળ આમનો તો એક થવાની આપણે ઊંડી લખી છે તો આપણા માટે લેણી ઊંડી થશે તો લેણી ઊંડી ખાતે ઉધાર બીજું નામ તો વ્યક્તિનું આવશે જેને સ્વીકારી હોય કોમલ ખાતે જમા હવે ખરેખર આ ઉધાર જમા 1550 થવા જોઈએ ભાઈ કેટલા અને ઉધાર જમા એને 500 રૂપિયાની નોંધ
થઈ ગયું છે તો બાકી કેટલી 1000 એટલે શું કહેવાય એને ઓછી રકમ થી નોંધ કરી શું કરી બાપ બોલે ઉતરી જશે 4 નંબર ચલો નંબર તારીખ 7 જુઓ ભાઈ પાંચ નંબર આયા ને ભાઈ 700 નું માલ સ્વીટો ને વેચેલ ભૂલ થી ખરીદ નોંધ માં નોંધાઈ ગયો પાંચ ને વાત કરી વ્યવહાર ખોટી પેટા નોંધ માં નોંધાય તો નિયમ તમારે અહીંયા છે સાચી નોંધ કરો ખોટી નોંધ ની વિરુદ્ધસર આપો વ્યક્તિ ખાતું બમણી રકમ થી ઉધાર કે જમા કરો તો પાંચ નંબર ની આપણે ભૂલ સુધારીએ ચલો જુઓ સ્વીટો ને માલ શું કર્યો વેચ્યો તો અહીંયા તો તમારે સ્વીટુ ખાતે ઉધાર કરી શું કરી પેલા તો સ્વીટુ ખાતે ઉધાર રકમ પછી માલ વેચ્યો એટલે સાચી નોંધ કરશો વેચાણ ખાતે જમા કેટલા જમા કરશો ભૂલ જે ખરીદ નોંધમાં નોંધાઈ ગયો એટલે ખરીદ ખાતે ઉધાર કર્યા તો ખરીદ ખાતે આપણે શું કરીશું ભાઈ જમા કરીશું તો વ્યક્તિ ખાતું બમણી રકમ થી શું કરશો ઉધાર કરશો પારતે ભૂલ સુધરી જશે નંબર 6 નંબર નંબર 6 રેખા પાછળ થી ખરીદે ભાઈ રેખા પાછળ થી ખરીદે એટલે સાચી નોંધ કરો ખરીદ ખાતે ઉધાર કેટલા નો માલ ખરીદ્યો ભાઈ તો સાચી નોંધ કરો 1200 ને અચ્છા પણ ભૂલથી વેચાણ નોંધમાં 250 ની નોંધ કરી પર આ નંબરની ભૂલ છે જુઓ વ્યવહાર ખોટી પેટા નોંધમાં ખોટી રકમ થી નોંધાય માલ ખરીદ્યો છે 1250 નો ભૂલથી વેચાણ ખાતે જમા કર્યા છે 250 તો એને ઉધાર કરીશું આપણે વેચાણ ખાતે ઉધાર કેટલા કરશું ભાઈ 250 અને તે વ્યક્તિ ખાતું એટલે કે રેખા ખાતે જમા સાચી અને ખોટી રકમનો સરવાળો રેખા ખાતું જમા થશે 7 નંબરનો વ્યવહાર જુઓ ભાઈ બેંકે વ્યાજના 200 રૂપિયા પાસબુકમાં જમા કર્યા છે તો આપણે આગળના પ્રકરણમાં તમે જોઈ ગયા બેંક સ્લિપ મેળમાં બેંક જમા કરે તો આપણે શું કરવાનું ઉધાર કરવાનું તો ભૂલથી રોકડ મેળની વ્યય બાજુ નોંધ્યું છે રોકડ મેળ વ્યય એટલે જમા બાજુ બેંકનું ખાનું હોય શું હોય ઉધાર બાજુ પણ બેંકનું ખાનું હોય આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં બેંક ખાતામાં ઉધાર બાજુ એટલે કે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધ થવી જોઈએ 300 રૂપિયાની પણ ભૂલથી વ્યય બાજુ એટલે કે જમા બાજુ નોંધ કરી છે એટલે બમણી રકમ એટલે બેંક ખાતે આપણે બમણી રકમ ઉધાર કરીશું 300 અને 600 રૂપિયા ઉધારને બદલે જમા કર્યા છે તો ઉધાર કરવાના 300 જમા કર્યા એ ઉધાર કરીશું બેંક ખાતે ઉધાર અને બેંક વ્યાજ આપણી આવક છે શું છે તો તે બેંક વ્યાજ ખાતે જમા તો આ રીતે ભૂલ તમે આમ નોંધ કરશો તો એની ભૂલ સુધરી જશે છેલ્લો વ્યવહાર છે 8 તારીખનો 8 નંબરનો વ્યવહાર જુઓ 300 રૂપિયા પગારના ચૂકવ્યા પણ પગાર ખાતે 400 રૂપિયા ઉધાર્યા છે એટલે 100 રૂપિયા વધુ ઉધાર કર્યા છે પગાર ખાતે ભરપાઈ ચૂકની ભૂલ છે ભાઈ છેલ્લી ભૂલ પગાર ખાતે 400 ઉધાર થવા જોઈએ 300 ઉધાર થવા જોઈએ થયા છે કેટલા તો પગાર ખાતે 100 રૂપિયા વધુ ઉધાર થયા છે એ જ રીતે 400 રૂપિયાનું ફર્નિચર તમે વેચ્યું ફર્નિચર વેચ્યું એટલે ફર્નિચર ખાતે જમા કરવા જોઈએ 400 પણ ભૂલથી 500 કર્યા છે જમા એટલે 100 રૂપિયા ફર્નિચર ખાતે વધુ જમા કર્યા છે તો મેં તમને વાત કરી એ પ્રમાણે આ ઓછી રકમ વધુ રકમથી નોંધ થઈ હોય તો વધુ રકમથી તો ફર્નિચર ખાતું જે જમા થતું હતું એ આપણે ઉધાર કરીશું ને વધુ રકમ કેટલી અને પગાર થતું ઉધાર થતું હતું 100 રૂપિયાથી વધારે તો એ આપણે શું કરીશું જમા કરીશું તો પાછળ તમે જુઓ આખો દાખલો ગણેલો છે
पांच भूलो आपणे अहीं पूरी करी आचार सर्याने असर न करती भूलो एनो उदाहरण एक लेजो एज प्रमाणे स्वाध्याय नी अंदर चार नंबर नो दाखलो आज प्रमाणे आपणे गणीशु एनो अभ्यास करीशु बराबर तो अहीं आपणे उदाहरण एक संपूर्ण रीते एनो अभ्यास कर्यो अने आ पांच भूलो ना नियम प्रमाणे आपणे शुं करी भूलो सुधारी तो आपने नियमों याद होगा जो ये तो आपने भूलो सुधारता आप बोलते हैं चल जय स्वामी